માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ખેડૂતોના હિત માટે જે કાયદાઓ બનાવવામાં આવ્યા, બોરિયાવી, ગોકળગઢ, લક્ષ્મીપુરા, ખારા જેવા ગામોમાં જઈ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. બોરિયાવી ગામે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા, જેમાં માનનીય સાંસદ શ્રી જુગલજી ઠાકોર, ગુજરાત રાજ્ય પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, બોરિયાવી ગ્રામ પંચાયત સરપંચ પારસંગભાઈ ચૌધરી અને લક્ષ્મીપુરા, ખારા, ગોકળગઢ, બોરિયાવીના ખેડૂતો અને ભાઈઓએ હાજરી આપી હતી. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. સાહેબ, આ બેઠક શા માટે યોજાઈ હતી? કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારે હમણાં ખેડૂતોના હિત માટે જે 3 બિલો પસાર કર્યા અને કાયદો બન્યો, એ કાયદાની ખેડૂતોના હિતમાં જાણકારી આપવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આ પ્રકારે ગામડે ગામડે બેઠકો થઈ રહી છે. ભૂતકાળમાં નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ બનાવી હતી અને એના કારણે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ થયો છે. ગુજરાતના ખેડૂતની વાર્ષિક આવકમાં ખૂબ મોટો વધારો થયો છે. સેમ એ પ્રકારે દેશનો ખેડૂત મજબૂત બને એવી અનેક યોજનાઓ લઈ અને જ્યારે દેશની સરકાર આવી હોય ત્યારે માન્ય નરેન્દ્રભાઈના એ નિર્ણયોની વાત કરવા માટે અને એમને અભિનંદન આપવા માટે આજની આ બેઠક બોલાવવામાં આવી. બેઠક શા માટે યોજાઈ હતી આજની? આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂતોના હિત માટે જે કાયદાઓ બનાવ્યા છે એની વિસ્તૃત માહિતી આપવા માટે બોરિયાવી મુકામે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. જેની અંદર સમગ્ર માહિતી આપવામાં આવી કે ખેડૂત ભાઈઓ એપીએમસી એક્ટની અંદર કેવી રીતે એમને વેપારીઓ શોષણ કરતા હોય છે અને એમનો જે પાક હોય છે એ સસ્તા ભાવે ખરીદતા હોય છે એની પણ માહિતી આપી અને કેવી રીતે ખેડૂત ભાઈઓને આવનારા સમયની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કાયદાઓ 3 બનાવ્યા છે એમાં એપીએમસી એક્ટની અંદર સુધારો કરી અને ખેડૂત પોતે પોતાની કિંમત નક્કી કરી શકે ભાવનું એ જોગવાઈ કરવામાં આવી છે. બીજી વસ્તુની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખેડૂત ભાઈઓ પોતે વેપારી જોડે અને ખેડૂત ભાઈ બંને સાથે મળી અને ખેડૂત પોતે પોતાની જે પણ પાક પકવેલો છે એની કિંમત નક્કી કરશે અને એ જ પ્રમાણે પોતે વેચાણ કરશે એનું આયોજન આ કાયદાની અંદર કર્યું છે. એટલે વિસ્તૃત રીતે એમને ખેડૂત ભાઈઓ અને બહેનોને સમજાવવામાં આવ્યું. રહ્યો ત્રીજો કાયદો એસેન્શિયલ એક્ટ, એસેન્શિયલ એક્ટની અંદર મોટા વેપારીઓ જે ખરીદતા હોય છે ખેડૂત વેપારી જોડેથી પાક એની જગ્યાએ મોટા વેપારીઓ ડાયરેક્ટ આવનારા સમયની અંદર ગામે ગામ જઈ અને ખેડૂતો જોડેથી એ પાક ખરીદશે એના માટેના આ 3 કાયદાઓ કરવામાં આવ્યા છે. એટલે આવનારા સમયની અંદર ખેડૂત ભાઈઓ સમૃદ્ધ થશે અને ખેડૂત ભાઈઓ સમૃદ્ધ થશે તો ગામડું સમૃદ્ધ થવાનું છે અને ગામડું સમૃદ્ધ થશે તો શહેર સમૃદ્ધ થવાનું છે અને શહેર સમૃદ્ધ થશે તો રાજ્ય સમૃદ્ધ થશે અને રાજ્ય સમૃદ્ધ થશે તો રાષ્ટ્ર સમૃદ્ધ થવાનું છે. આના કારણે સમગ્ર ભારત દેશ સમૃદ્ધ થવાનો છે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવનારા સમયની અંદર આવા તો અનેક સુધારા ખેડૂતો માટે અને અન્ય કાયદાઓ લાવવાના છે. વધારે ના કહેતા ખૂબ સરસ રીતે અહીંના ખેડૂતો અમારી સાથે આ જે અમે એમને વિચારો મૂક્યા એમણે સ્વીકાર્યા અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ ધન્યવાદ આપતા પત્રો લખવાના છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી. આભાર.